સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના 24 ગ્રામ પંચાયતનો ચૂંટણીના પરિણામો જાહેર થતા મતગણતરી કેમ્પસમાં કહી ખુશી તો કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રાંતિજ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને લઈને માહોલ જામ્યો હતો. તારીખ 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતું, જેમાં પ્રાંતિજ તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી, જે પૈકી ઝાલાની મુવાડી પંચાયત સમરસ થઈ હતી. તો અનવરપુરા અને કાલીપુરા પંચાયતો બિનહરીફ થઈ હતી. 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19/12/2021 રવિવારના રોજ યોજાઈ હતી. તો 21/12/2021 મંગળવારના રોજ પ્રાંતિજ ચિત્રની નર્સિંગ કોલેજ કેમ્પસ ખાતે મતગણતરી યોજાઈ હતી. તો આ વર્ષે ઈવીએમ મશીનના બદલે બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું. તો મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. તો વિજેતા બનેલ મહિલા સરપંચોમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો. તો કેમ્પસ બહાર વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવી ગુલાલ ઉડાડીને વિજેતા ઉમેદવારોને વધાવી લીધા હતા. તો સાંજે 5 વાગ્યા સુધી 24 ગ્રામ પંચાયત પૈકી 19 ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા હતા અને હજુ 5 પંચાયતોની મતગણતરી ચાલી રહી હતી. જીલરાવલ, ZSTV, પ્રાંતિજ. ગ્રામ પંચાયત માટે ઉમેદવાર અને સરપંચ તરીકે ચૂંટાની છું અને ગામનો આભાર માનું છું કે મને મત આપવા બદલ આભાર, અને ગામના વિકાસ માટે પ્રયત્ન કરીશ અને ચોક્કસ ગામનો વિકાસ થાય એવું આપું. કેટલા ઉમેદવાર હતા? 2. અને તમે વિજેતા થયા? હા, હું વિજેતા. કેટલા મત આવ્યા તમને? 741. ઓકે. હું ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં મારા હરીફ 5 ઉમેદવારો હતા અને હું તે ઉમેદવારોની વચ્ચે 111 મતથી વિજય થયો છું અને ગામની અંદર વિકાસના કાર્યો કર્યા. એ વિકાસના કાર્યોથી ગામની પ્રજાએ મને ખૂબ સહકાર આપ્યો અને મને મત આપી અને વિજય બનાવ્યો છે. તો આજ પહેલાં હું ગામના દરેક નાગરિકોનો, દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતના ગામનો જે વિકાસ કર્યો છે 5 વર્ષ પહેલાં અને હજુ પણ ચાલુ 5 વર્ષની અંદર એનાથી પણ સારો વિકાસ કરવાની આ ગામ લોકોને બહોળી આપું છું. દરેક મતદારોને હું મારો સાથ અને સહકાર, દરેક મતદારોનો હું આભાર માનું છું અને વિકાસ માટે હું આ ગામની જે નેમ લીધી છે એ નેમ પૂરી કરીશ. કોઈપણ કાર્ય બાકી નહીં રાખીશ અને જે કાર્ય છે, જે મારો મતદાર મારા જોડે આવશે એ દરેકને હું સોંપીશ અને સરકાર સુધી જવાનું થશે તો પણ હું જઈશ અને એમનો સાચો ન્યાય અપાવીશ. ધર્મપત્ની અગાઉની 5 વર્ષના માટે એ સરપંચ હતા અને તેમના શાસનની અંદર પણ ગામની અંદર ઘણા વિકાસના કામો કરેલા છે અને બાકીના જે કામો હશે તે પણ 5 વર્ષની અંદર પૂરા કરવાની હું બહોળી આપું છું. આજરોજ પ્રાંતિજ તાલુકાની મતગણતરી અત્રે ચિત્રની નર્સિંગ કોલેજ ખાતે યોજાઈ હતી. એમાં કુલ 24 પંચાયતોમાં સરપંચના ઉમેદવાર અને ટોટલ 71 વોર્ડ હતા. એ 71 વોર્ડની મતગણતરી શાંતિ રીતે પૂર્ણ થઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને તમામ જે વિજેતા ઉમેદવાર છે એમને વહીવટી તંત્ર વતીથી શુભકામના પાઠવું છું.